લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે આજ રોજ તળાવ નિગમ મંત્રીશ્રીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે જૂની માંગણીઓ લઈને આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે માંગણીઓને લઈને વિરોધ પણ કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ પણ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ત્યારે ટીડીઓશ્રીને આ તળાટીકમ મંત્રી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તળાટીકમ મંત્રી મંડળના કિશોરસિંહ રાણા હાજર રહ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમે તમામ કર્મચારીઓએ દરેક કચેરીમાં આવેદનપત્ર આપી દીધું છે અને સરકાર સમક્ષ અમારી લડત શરૂઆત કરી દીધી છે. સરકાર સમક્ષ અમારી તમામ કર્મચારીઓને પેન્શન મળે એવી માગણી છે, તથા કેન્દ્ર સરકારના ધોરણે દરેક કર્મચારીને ટીએ ડીએ તથા તમામ એલાઉન્સ અને ભથ્થાઓ મળે એવી તમામ કર્મચારીઓની માગણી છે. તેમજ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું 25% થાય ત્યારે ઘર ભાડું તેમજ દરેક બાબતો કેન્દ્રના ધોરણે વધારી આપવામાં આવે, તેમજ આ સિવાય અન્ય પડતર તમામ પ્રશ્નોનું સકારાત્મક સરકાર નિરાકરણ લાવે એ માટે આજથી હડતાલની શરૂઆત અને વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરી. રાજ્ય સરકારના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવા માટે કર્મચારી મંડળ તથા આજરોજ તલાટી ઉત્તમ મંત્રી મંડળે આવેદનપત્ર આપી અને પોતાની માગણીઓ રજૂ કરી છે. રાજ્ય સરકારમાં તારીખ 9/2022 રોજ 5 મંત્રીઓની જે સમિતિ દ્વારા જે માગણીઓ સ્વીકારવામાં આવી હતી તે માગણીઓમાંથી અમુક માગણીઓ હજી સુધી સરકાર દ્વારા સ્વીકારી નથી. તેના કારણે આજથી આ તમામ કર્મચારી મહામંડળ અને તલાટી મંડળ આ હડતાલો અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં સમગ્ર રાજ્યમાં